નમસ્કાર મિત્રો. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શ્રી નકલંક ધામમાં તોરણિયાના ઇતિહાસની વાત કરશું. મિત્રો, તોરણિયા ધામની પૂર્વ ભૂમિકામાં જોઈએ તો નાનું તોરણિયા ધામ એ ગામના ભાવિક ભક્તજનો અને એ ભક્તજનો ઉપર વિશ્વ વંદનીય સંત પરમ પૂજ્ય સેવાદાસ બાપુનો મોટો ભાવ હતો. પરબની જગ્યા એથી અવારનવાર પૂજ્ય સેવાદાસ બાપા તોરણિયા આવે અને તોરણિયામાં પૂજ્ય સેવાદાસ બાપાના પટશિષ્ટ જેને કહેવાય એવા સેવક દરબાર શ્રી ગગુભા દીપસિંહ જાડેજાને આંગણે ભજન કીર્તન થાય અને જ્યાં ભજન કીર્તન થાય એ ગામ સંતોને બહુ વહાલું લાગે. એવું જ આ તોરણિયા ગામમાં થયું. સેવાદાસ બાપાના હદ્યમાં આ તોરણિયા ગામ વસી ગયું એટલે બાપા અવારનવાર તોરણિયા પધારતા. મિત્રો, એમાં એક પ્રસંગ એવો બન્યો કે એક દિવસ પૂજ્ય સેવાદાસ બાપા અને દરબાર રણજીતસિંહ તોરણિયા ગામના પાદરમાં આવેલ ભગવાન સદાશિવ ધારેશ્વરના દાદાના દર્શન કરવા ગયા. સ્વયંભૂ પ્રગટ થયેલા ભગવાન ધારેશ્વરના દર્શન કરતા પૂજ્ય સેવાદાસ બાપાથી બોલાઈ ગયું, દરબાર આ ચેતન જગ્યા છે, એક દિવસ આ જગ્યામાં વિશ્વનો માનવ મહેરામણ દર્શન કરવા આવશે અને સદાવ્રતના ભંડાર અખંડ ચાલશે. આટલી વાત જે રણજીતસિંહ બાપુએ સાંભળી ત્યાં તો આનંદમાં આવી ગયા, કારણ કે પૂજ્ય સેવાદાસ બાપાના ભજનમાં દરબારને અગાહ શ્રદ્ધા હતી. એમને નક્કી થઈ ગયું કે પૂજ્ય સેવાદાસ બાપા બોલ્યા એ થઈને જ રહેશે. પછી દરબારે કહ્યું કે બાપુ, આ જગ્યામાં આરતી માટે પૂજારીની જરૂર છે. પૂજ્ય બાપાની નજર તેમની ભેરો આવેલ સવજી ભગત ઉપર પડી અને કહ્યું કે દરબાર, આ તમારા મંદિરનો પૂજારી જે આ મંદિરની પૂજા કરશે, તમે એનું ધ્યાન રાખજો. અને દરબાર રણજીતસિંહે પૂજ્ય બાપુની આજ્ઞાને માથે ચડાવી. મિત્રો, કહેવાય છે કે સંતો મહાપુરુષોના વચન ક્યારેય મિથ્યા થતા નથી. એમાં એક દિવસ પૂજ્ય સેવાદાસ બાપાએ દરબાર રણજીતસિંહને પરબની જગ્યાના નાના બાલયોગી પૂજ્ય રાજેન્દ્રદાસ બાપાને વેદા અભ્યાસ માટે તોરણિયા લઈ જવાની વાત કરી અને પૂજ્ય રાજેન્દ્રદાસ બાપાને બાલ્યાવસ્થામાં તોરણિયા લઈ આવ્યા. પૂજ્ય રાજેન્દ્રદાસ બાપાએ તોરણિયામાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો. પૂજ્ય સેવાદાસ બાપાના શબ્દોને સાચો ઠેરવવા જોગનું જોગ પ્રસંગ એવો બન્યો કે પૂજ્ય રાજેન્દ્રદાસ બાપાના ગુરુદેવ કરશનદાસ બાપા તોરણિયા પધારેલ. ગુરુદેવના આશીર્વાદ લઈ ભગીરથ કાર્યના મંડાળ કર્યા. પૂજ્ય રાજેન્દ્રદાસ બાપાએ તોરણિયા ગામના આગેવાનો, ભાવિક ભક્તો અને દરબાર રણજીતસિંહને બોલાવી અને વાત કરી કે અમારે અમારા દાદા ગુરુદેવ સેવાદાસ બાપાનો આશ્રમ બનાવવો છે. આપના ગામમાં ગ્રામજનો તેમજ આજુબાજુ પાંચાળના માણસોનો સહ સહકાર જોઈએ. ભગવાન ધારેશ્વરની આ પાવન જગ્યાનો વિકાસ કરવો છે. આશ્રમ બનાવી દીનદુખીઓ માટે સદાવ્રત ચાલુ કરવું છે. બધાએ આ વાત સ્વીકારી લીધી. પહેલું જ કામ, પૂજ્ય રાજેન્દ્રદાસ બાપાએ ધારેશ્વર દાદાનું શિખરવદ શિવલિંગ સાથેનું મંદિર બનાવ્યું. રામદેવજી મહારાજનું ભવ્ય મંદિર, ગુરુદત્ત ભગવાનનું ભવ્ય મંદિર, મહામાયા અન્નપૂર્ણા માતાજી તથા શીતળા માતાજી મંદિર તથા સંતોષી માતાનું અને ગણપતિ બાપા તથા હનુમાનજી મહારાજનું મંદિર બનાવ્યું. પૂજ્ય દાદાગુરુ સેવાદાસ બાપાની ચરણ પાદુકા પધરાવી અને દેવોની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવ્યો. પ્રાણ પ્રતિષ્ઠા વખતે જ ભાવિક ભક્તોને પહેલા જ પરસો થયો. મૂર્તિ પ્રતિષ્ઠા વખતે રામદેવજી મહારાજની મૂર્તિને નિજ મંદિરમાં જવા માટે અડચણ આદિ આવતી હતી. તરત જ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપાએ રામદેવજી મહારાજને વિનંતી કરી અને સેવકગણને હુકમ કર્યો અને તરત જ મૂર્તિ નિજ મંદિરમાં પ્રવેશ કરે છે. આ જગ્યાના અખંડ ધૂણાની ચેતન ભભૂતનો ચાંદલો કરવાથી રોગી માણસને રોગમાંથી મુક્તિ મળે છે. પૂજ્ય રાજેન્દ્રદાસ બાપાને દાદા ગુરુ સેવાદાસ બાપુ ઉપર અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે અને રામદેવજી મહારાજના નામનું સ્મરણ કરી પૂજ્ય બાપા ધર્મનું કોઈ પણ કાર્યનો આરંભ કરે છે એમાં સંપૂર્ણ રામદેવજી બાબાની કૃપા ઉતરે છે. આમ જ્યારે તોરણિયા ધામમાં પૂજ્ય રાજેન્દ્રદાસ બાપા મહંત તરીકે બિરાજ્યા છે ત્યારથી આ પવિત્ર તોરણિયા ધામ આખા વિશ્વનું જગવ્યાપી ધામ બન્યું છે. મિત્રો, આ પવિત્ર આશ્રમમાં પૂજ્ય રાજેન્દ્રદાસ બાપાના સાનિધ્યમાં વર્ષની 12 બીજ શુદ્ધ બીજ ઉજવવામાં આવે છે. ગુજરાતના ખૂણેથી ભજનિક કલાકારો તેમજ ભજનાનંદી સંતો પૂજ્ય બાપાના સાનિધ્યમાં ધર્મની ધજા નીચે નકલંક ધણીના નેજાની શાન વધારવા પૂજ્ય રાજેન્દ્રદાસ બાપાના સાનિધ્યમાં મળે છે. તો મિત્રો, આ હતો શ્રી નકલંક ધામ તોરણિયાનો ઇતિહાસ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, મિત્રો સાથે શેર અને આપણી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.